મિત્રો, એ વાતને આજે આગળ સમજીએ. જેવો એને ટુકડો દરેક દિવસની જેમ હાથમાં લીધો તો એના મોંમાંથી તરત નીકળ્યું કે આ માર્બલ નથી, આ કોઈ બીજો પથ્થર છે. એના ગુરુ હસતા કહ્યું, તે પ્રથમ ચરણ પાસ કરી લીધું. તે એ જાણીને હેરાન થઈ ગયો કે આટલા દિવસોથી અજાણતા જ એને પથ્થરની ઓળખાણ શીખવાડવામાં આવી રહી હતી. 7 દિવસ સુધી એ મૂર્તિકાર અને પથ્થરની ઓળખાણની વાકેફ કરાવતો હતો. કદાચ શીખવાડવાની આજ રીત હોઈ શકે. જ્યાં સુધી તમે સફળતા હેતુ તૈયાર ના હો, જ્યાં સુધી તમે સફળતા હેતુ તૈયાર ના હો, એના માટે જરૂરી પરિશ્રમ કરવા માટે તૈયાર ના હો, ત્યાં સુધી એ સફળતા તમને કેમ મળવી જોઈએ? જીવનમાં જ્યારે વસ્તુ સરળતાથી મળી જાય તેનું મૂલ્ય નથી સમજાતું. એ સફળતાને મેળવવા માટે આપણે સંઘર્ષ કરવો પડે. સાચું મહત્વ એ જ છે. જે પ્રકારે તપ્યા વગર મીણબત્તી પ્રકાશ નથી આપતી, તપ્યા વગર સોનું ઘરેણું નથી બનતું, તપ્યા વગર ખેતર અનાજ નથી આપતું, તપ્યા વગર લોખંડ આકાર નથી રહેતું, એ જ રીતે તપ્યા વગર સામાન્ય માણસ ક્યારેય પણ ખાસ બની શકતો નથી. જય મહારાજ.